નમસ્કાર મિત્રો વ્યાકરણ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું ડૉક્ટર સંજય પટેલ આજનો આપણો વિષય છે વાક્ય સંયોજન અને વાક્ય વિશ્લેષણ ભાગ એક ધોરણ બાર ગુજરાતી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર છપ્પનથી અઠાવન ત્રણ પ્રશ્નો વાક્ય વિશ્લેષણના પૂછાય છે આમાં આપણને આપણા પાઠ્યપુસ્તકમાંથી સંયુક્ત કે સંકુલ વાક્ય આપ્યા હશે એમાંથી આપણે વાક્યોને સાદા વાક્ય રૂપે છૂટા પાડવાના રહેશે ત્રણ પ્રશ્ન પૂછાશે બે લખવાના છે બે માર્ક્સ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણસાઠથી એકસઠમાં આપણને સાદા વાક્ય આપ્યા હશે પાઠ્યપુસ્તકના એમાંથી આપણે યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવવાનું છે એ પણ ત્રણ પ્રશ્ન હશે બે લખવાના છે બે માર્ક્સ છે કુલ ચાર માર્કનો આખો આ ટૉપિક છે અને ખૂબ સરળ છે આપણને બધાને આવડે તેવું છે તો સ્ટાર્ટ કરીએ વાક્ય વિશ્લેષણ અને વાક્ય સંયોજન અનેના નિયમો વાક્ય સંયોજન બે કે તેથી વધુ વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડવામાં આવે તેને વાક્ય સંયોજન કહેવામાં આવે છે આ વાક્યો સંયુક્ત કે સંકુલ પણ હોઈ શકે છે ધારો કે તમને બે વાક્ય આપવામાં આવ્યા છે સુરત મોટું શહેર છે સુરત સુંદર શહેર છે આ બે સાદા વાક્યો છે તો એને આપણે એક સંયોજક વડે જોડીએ કે સુરત મોટું અને સુંદર શહેર છે તો આખું વાક્ય જે બન્યું આપણે તેને આપણે વાક્ય સંયોજન કહેશું વાક્ય વિશ્લેષણ સંયોજક વડે જોડેલા બે કે તેથી વધુ વાક્યોને જ્યારે સાદા વાક્ય રૂપે છૂટા પાડીએ છીએ ત્યારે તેને વાક્ય વિશ્લેષણ કહે છે વાક્ય વિશ્લેષણમાં સંયોજકોને દૂર કરી સાદા વાક્ય રૂપે લખવામાં આવે છે આગળનું જ વાક્ય આપણે લઈએ તો આપણે જોયું કે સુરત મોટું અને સુંદર શહેર છે આ એક આખું વાક્ય છે સંયુક્ત વાક્ય છે અને આપણે એને વાક્ય વિશ્લેષણ કરવાનું છે તો મારી બે વાક્ય ફરી બનશે કે સુરત મોટું શહેર છે એક વાક્ય બીજું વાક્ય સુરત સુંદર શહેર છે આ થયું વાક્ય વિશ્લેષણ કે સંયુક્ત કે સંકુલ વાક્યમાંથી સાદા વાક્ય રૂપે વાક્યને છૂટા પાડવો સાદું વાક્ય કોને કહેવાય મિત્રો જે વાક્યમાં એક જ ઉદ્દેશ્ય અને વિધેય હોય તેને સાદું વાક્ય કહેવાય આવા વાક્યમાં એક જ ક્રિયાપદ હોય છે દાખલા તરીકે સુરત મોટું શહેર છે આ વાક્યમાં એક જ ઉદ્દેશ્ય અને એક જ વિધેય છે ઉદ્દેશ્ય છે સુરત ઉદ્દેશ્યની વ્યાખ્યા છે જેના વિશે કહેવાયું હોય તેને ઉદ્દેશ્ય કહેવાય અહીં સુરત વિશે કહેવાયું છે એટલે સુરત ઉદ્દેશ્ય બનશે સુરત વિશે શું કહેવાયું છે તો કે મોટું શહેર છે એટલે એ વિધેય બનશે જેના વિશે જે કહેવાયું હોય તેને વિધેય કહેવાય સંયુક્ત વાક્ય સંયોજક વડે જોડાયેલા બે કે તેથી વધુ વાક્યો સમાન મોભાના હોય અને સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય તો એવા આખા વાક્યને સંયુક્ત વાક્ય કહે છે અહીં બંને વાક્યો સમાન મોભાના હોવા જોઈએ અને સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોવા જોઈએ એ ખૂબ જ જરૂરી છે સંયોજકો અને ને અથવા યા વા પણ પરંતુ છતાં તેમ છતાં એટલે તેથી માટે કે જેમ કે કારણ કે અહીં કે એક એવો સંયોજક છે જે સંયુક્તમાં પણ આવે છે અને સંકુલમાં પણ આવે છે પણ જ્યારે કે સંયુક્તમાં આવે છે ત્યારે તે વિકલ્પવાચક હોય છે ઉદાહરણ એક તેણે ખૂબ મહેનત કરી હતી તેથી તેના સારા ટકા આવ્યા અહીં જો તેથી સંયોજક છે પહેલું કારણ છે સંયુક્ત બનો માટેનું બીજું કારણ છે પહેલું વાક્ય જુઓ તેણે ખૂબ મહેનત કરી હતી આટલું વાક્ય આપણે સ્વતંત્ર રીતે બોલી શકીએ છીએ બીજું વાક્ય તેના સારા ટકા આવ્યા તો આટલું વાક્ય પણ આપણે સ્વતંત્ર રીતે બોલી શકીએ છીએ એનો અર્થ છે વાક્ય બીજા પર આધારિત નથી અને એટલા માટે આ આખા વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય એ નિષ્ફળ ગયો પણ હિંમત ન હાળ્યું સંકુલ વાક્ય સંયોજક વડે જોડાયેલા બે કે તેથી વધુ વાક્યો વચ્ચે મુખ્ય અને ગૌણ વાક્યનો સંબંધ હોય એટલે કે વાક્ય એકબીજા પર આધારિત હોય ત્યારે આખા વાક્યને સંકુલ વાક્ય કહેવામાં આવે છે મિત્રો અહીં વાક્ય બે સમાન ઉભાના નથી હોતા અહીં વાક્યો એકબીજા પર આધારિત હોય છે એક વાક્ય મુખ્ય વાક્ય બીજું ગૌણ વાક્ય સંયોજકો કે જો તો જેવી તેવી જ્યાં ત્યાં જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં સુધી ત્યાં સુધી જે તે જેટલું તેટલું જેમ તેમ વગેરે જેવા સંયોજકો ઉપયોગ થાય છે આપણા સાપેક્ષ સંયોજકો છે કે સિવાય ઉદાહરણ મહેશે કહ્યું કે તેને ચા પીવી ગમશે આ સંકુલ વાક્યનું ઉદાહરણ છે અહીં કે સંયોજક છે મેં અગાઉ પણ કહ્યું કે કે સંયુક્ત વાક્યમાં પણ આવે છે પણ અહીં કે વાળું વાક્ય કેમ સંકુલ છે જોઈએ મહેશે કહ્યું પણ શું કહ્યું વાક્યનો અર્થ આપણને ખબર પડતી નથી આપને સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું કહ્યું મહેશે ત્યારે એનો જવાબ મળે કે તેને ચા પીવી ગમશે તો આ જ્યારે આપણે આખું વાક્ય બોલીએ મહેશે કહ્યું કે તેને ચા પીવી ગમશે તો ત્યારે એ વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે અહીં આ વાક્ય બંને એકબીજા પર આધારિત છે મહેશે કહ્યું પણ શું જ્યારે વાક્ય બીજું વાક્ય બોલીએ છીએ ત્યારે તેનો આખો અર્થ સ્પષ્ટ થાય છે એટલે વાક્યો એકબીજા પર આધારિત હોવાને કારણે એની વચ્ચે મુખ્ય અને ગૌણનો સંબંધ હોવાને કારણે કે સંયોજક આવ્યું હોવા છતાં એ વાક્ય સંકુલ વાક્ય બને છે જો વધુ મહેનત કરશો તો પરિણામ સારું મળશે સંયોજક છે જો તો ત્રીજું વાક્ય અહીં કે સંયોજક છે મિત્રો હું મુંબઈ કે અમદાવાદ જઈશ આ વાક્ય સંયુક્ત છે કેમ કારણ કે અહીં કે ભલે કે સંયોજક વપરાયો છે કે અહીં વિકલ્પ વાચક સંયોજક છે અહીં બે વાક્ય જોડાયા છે પહેલું વાક્ય છે હું મુંબઈ જઈશ તો આ વાક્ય આપણે સ્વતંત્ર રીતે બોલી શકીએ છીએ બીજું વાક્ય છે હું અમદાવાદ જઈશ આ વાક્ય પણ આપણે સ્વતંત્ર રીતે બોલી શકીએ છીએ તો આ બંને વાક્ય સમાન મોભાના છે અને બંને વચ્ચે વિકલ્પનો સંબંધ છે ચોઈસ છે વિકલ્પ છે કે હું ક્યાં ક્યાં મુંબઈ જઈશ અથવા તો અમદાવાદ જઈશ એટલા માટે આ આખું વાક્ય સંયુક્ત વાક્ય બને છે વાક્ય સંયોજનના નિયમો મિત્રો મિત્રો આપણે વાક્ય સંયોજન ભણીએ છીએ ત્યારે અને એના કેટલાક નિયમો છે કુલ નવ નિયમો છે અને એ નિયમોમાંથી આ પહેલો નિયમ છે બે વાક્યોમાં જ્યારે વિરોધનો સંબંધ હોય ત્યારે એવા બે વાક્યોને જોડવા માટે પણ પરંતુ છતાં પણ તેમ છતાં છતાં વગેરે જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે મેં લા લક્ષણમાં લખ્યું છે વિરોધનો સંબંધ વિરોધાભાસ હોય બે વાક્યમાં ત્યારે એવા વાક્યને જોડવા માટે આ બધા પણ પરંતુ છતાં પણ તેમ છતાં વગેરે સંજોગનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે તેણે મહેનત નથી કરી તેના સારા ટકા આવ્યા આ બે વાક્ય છે આપણી પાસે હવે મહેનત નહીં કરી હોય તો ટકા સારા ન આવવા જોઈએ પણ અહીં વિરોધ છે કે ટકા સારા આવ્યા વિરોધાભાસ છે ને ટકા સારા આવ્યા મહેનત નહીં કરી છતાં પણ એટલે બંને વાક્યમાં વિરોધાભાસ છે એટલે એવા વાક્યને જોડવા માટે આમાંનું કોઈ પણ સંજોગ તમે વાપરી શકો છો શું બને વાક્ય તેણે મહેનત નથી કરી છતાં પણ તેના સારા ટકા આવ્યા તેણે મહેનત નથી કરી પણ તેના સારા ટકા આવ્યા આવું પણ વાક્ય બનાવી શકાય છોકરો બાર વર્ષનો થયો બીજું વાક્ય વિદ્યાભરમાં નહીં ગયો હવે બાર વર્ષનું થાય તો વિદ્યાભરમાં જવું જોઈએ ખરેખર પણ નથી ગયો વિરોધાભાસ છે તો આવા આખા વાક્યને જોડવા માટે આપણે પણ પરંતુ સંયોજક ઉપયોગ કરી શકીએ છીએ છોકરો બાર વર્ષનો થયો પણ વિદ્યા ભણવા નહીં ગયો તો આમ જ્યારે બે વાક્ય વચ્ચે વિરુદ્ધનો સંબંધ હોય ત્યારે એવા વાક્યને જોડવા માટે પણ પરંતુ છતાં તેમ છતાં છતાં પણ વગેરે સંયોજકનો ઉપયોગ થાય છે નોંધ આ સૌથી અગત્યની છે નોંધ મિત્રો પણ નિપાત તરીકે પણ આવે છે અને સંયોજક તરીકે પણ આવે છે હમણાં આપણે સંયોજક તરીકે જોયું અને નિપાત ભણશું ત્યારે નિપાતમાં પણ પણ આવશે તો આપણને કેવી રીતે ખબર પડે કે આ પણ નિપાત તરીકેની કામગીરી કરે છે કે સંયોજક તરીકેની કામગીરી કરે છે પણ જ્યારે સંયોજક તરીકે આવે છે ત્યારે તે બે 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 વાક્યને જોડે છે આ બે વાક્યો વચ્ચે વિરોધનો સંબંધ હોય છે અને તેના માટે અંગ્રેજીમાં બટ વપરાય છે જો આપણે એનું વાક્ય અંગ્રેજી ટ્રાન્સલેટ કરીએ તો ત્યાં એ પણની બદલે શું આવશે બટ વપરાશે તો બટ આવે અને બે વાક્ય વચ્ચે વિરોધનો સંબંધ હોય તો માનવું કે આ જે પણ છે એ શું છે સંયોજક છે નિયમ નંબર બે પણ જ્યારે નિપાત તરીકે આવે છે ત્યારે તે તે બે વાક્યને જોડતું હોતું નથી તે માત્ર ભાર આપવા માટે જ વપરાયું હોય છે તેમાં વિરોધાભાસ એટલે કે વિરોધનો ભાવ હોતો નથી અને તેના માટે અંગ્રેજીમાં ઓલ્સો કે ટીડબલ્યુ ટુ વપરાય છે દાખલા તરીકે તેણે ખૂબ મહેનત કરી હતી પણ તેના ટકા ઓછા આવ્યા જો અહીં પણમાં બે વાક્ય વચ્ચે વિરુદ્ધાભાસ છે એટલે પણ સંયોજક છે મહેનત ખૂબ કરી પણ ટકા ઓછા આવ્યા બીજું વાક્ય મહેશ પણ આવવાનો છે અહીં મહેશ પણ જે છે એ નિપાત છે કારણ અહીં પણ બે વાક્યને જોડતું નથી અને બે વાક્ય બે વાક્ય વિરુદ્ધાભાસ પણ નથી માત્ર આપવા મહેશ પણ આવવાનો છે મહેશ ઓલસો કમ મહેશ ઇઝ ઓલસો કમ જે ઓલ્સો થયું એટલે આવી રીતે આ બાબતને થોડુંક ધ્યાન રાખીશું તો આપણે ભૂલ થશે નહીં નિયમ નંબર બે જ્યારે બે વાક્ય વચ્ચે વિકલ્પનો સંબંધ હોય ત્યારે એવા બે વાક્યને જોડવા માટે કે કાં તો યા વા અથવા જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે વિકલ્પનો સંબંધ આપણે અગાઉ જોઈ ગયા ઉદાહરણ હું દુબઈ જઈશ બીજું વાક્ય હું સિંગાપોર જઈશ અહીં વિકલ્પ છે સંબંધ છે કોઈ વ્યક્તિ ક્યાં દુબઈ જઈ શકે કાં સિંગાપોર જઈ શકે એક જ સમયે એક જ વ્યક્તિ કોઈ બે જગ્યા હોઈ શકે નહીં એટલે ચોઈસ છે એટલે આપણે કે સંયોજક વડે જોઈએ છે આપણે વિકલ્પ વાચક છે કે હું મુંબઈ જઈશ કે સિંગાપોર જઈશ બીજું વાક્ય કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ રહ્યા નહોતા કશું પણ બોલવાના અત્યારે ભોજાને હોશ રહ્યા નહોતા વાક્ય બનશે કશું પણ બોલવાના ત્યારે ભોજનને હામ કે હોશ રહ્યા નહોતા નોંધ જ્યારે બે વાક્યો વચ્ચે વિકલ્પનો સંબંધ હોય અને કે સંયોજકનો ઉપયોગ થયો હોય તો તે વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય છે અને જો મુખ્ય અને ગુણનો સંબંધ હોય તો તે વાક્યને સંકુલ વાક્ય કહેવાય નિયમ નંબર ત્રણ જ્યારે બે વાક્ય વચ્ચે શરતનો ભાવ હોય ત્યારે એવા બે વાક્યને જોડવા માટે જો તો જે તે જેવું તેવું નો ઉપયોગ થાય છે શરતનો ભાવ શરત હોવી જોઈએ એક વાક્યમાં શરત હોવી જોઈએ ઉદાહરણ વાંચે છે બીજું વિકસે છે વાક્ય બનશે જે વાંચે છે તે વિકસે છે શરત છે કે ભાઈ વિકસ હોય તો શું કરવું પડે વાંચવું પડે બીજું ઉદાહરણ સારા કર્મ કરશો સારું ફળ મળશે જો સારા કર્મ કરશો તો સારું ફળ મળશે સરસ છે ને કે સારું ફળ ક્યારે મળશે તો કે સારા કર્મ કરશો ત્યારે ત્રીજું ઉદાહરણ વાવશો લણશો જેવું વાવશો તેવું લણશો કે ભાઈ તમે કેવું લણશો તો કે જેવું વાવશો તેવું લણશો તમે બાવળ વાવ્યો હોય તો કેરી મળે ના તો કે જેવું વાવશો તેવું લણશો સરસ છે તો જ્યારે મિત્રો બે વાક્ય વચ્ચે શરતનો ભાવ હોય ત્યારે તેવા વાક્યને જોડવા માટે જો તો જે તે જેવું તેવું જે યોગ્ય હોય તેનો ઉપયોગ સંયોજકનો ઉપયોગ કરી શકાય છે નોંધ સૌથી અગત્યની વાત આ છે તો નિપાત પણ છે અને જો તો એ સંયોજક છે પણ કેટલીક વાર જો અધ્યાર રહે છે જો લખવામાં આવતું નથી માત્ર તો જ આવેલું હોય છે વાક્યમાં બરાબર જોઈએ આપણે નોંધ જોયું જો તો એ સંકુલ વાક્યનું એક સાપેક્ષ સંયોજક છે જ્યારે બે વાક્યમાં શરતનો ભાવ હોય ત્યારે તેવા બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે જો તો વપરાય છે સાપેક્ષ સંયોજકોમાં પહેલું સંયોજક અધ્યાર રહી શકે છે તેથી અહીં જો અહીં જો અધ્યાર હોય અને વાક્ય માત્ર તો જ સંયોજક તરીકે વપરાય હોય તેવું પણ બને માત્ર તો જ વપરાય હોય જો અધ્યાર રાખ્યો હોય જો લખ્યું જ નહીં હોય વાક્ય માત્ર તો જ આવે ત્યારે શું કરવું તો સંયોજક છે કે નિપાત છે કે કેવી રીતે નક્કી કરવું તો સમજો વાક્યમાં માત્ર તો જ સંયોજક તરીકે વપરાયું હોય એટલે કે અધ્યાય રાખ્યો જો ત્યારે એ તો સંયોજક છે કે નિપાત તે નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જેવી છે જે નીચે મુજબ છે નોંધ એક તો સંયોજક હશે તો તે બે વાક્યો વચ્ચે શરતનો ભાવ હશે અને પહેલાં વાક્યમાં તમે જો મૂકશો તો વાક્ય બન બેસતું બનશે એટલે કે જો મૂકી શકાશે વાક્યમાં રાઈટ દાખલ તરીકે બોલવાની કળા સારી હશે તો નોકરી મળશે અહીં આ વાક્યમાં જો અધ્યાર છે પણ આ વાક્યના પહેલાં વાક્યમાં જો મૂકી શકાય છે બોલી વાક્ય જો બોલવાની કળા સારી હશે તો નોકરી મળશે એટલે તો જો મૂકી શકાયું આ સાથે આ વાક્યમાં એક શરત પણ છે કઈ શરત છે કે બોલવાની કળા સારી હોવી જરૂરી છે તો જ નોકરી મળશે તેથી આ વાક્યમાં પ્રયોજાયેલ તો એ સંયોજક છે નિપાત નથી નંબર તો જ્યારે નિપાત તરીકે આવે છે ત્યારે તે બે વાક્યો ને જોડતું હોતું નથી તો જ્યારે નિપાત તરીકે આવે ત્યારે એમાં બે વાક્ય નથી હોતા અને બે વાક્યને જોડતું પણ હોતું નથી તે માત્ર ભાર દર્શાવવા માટે જ વપરાય છે ત્યાં શરતનો ભાવ પણ હોતો નથી આ વાક્યમાં આગળ જો પણ મૂકી શકાતું નથી આવું હોય તો સમજવું કે અહીં આવેલ તો એની નિપાત છે સંયોજક નથી દાખલા તરીકે ધારે તો આવવું જ પડશે અહીં તમે જોઈ શકો છો કે તો આગળ ધારે તો એ આખું કંઈ વાક્ય નથી અહીં કોઈ શરત નથી રાઈટ તો એટલા માટે અહીં જે વપરાયું જે તો છે એ ભાર બતાવે છે એટલે નિપાત છે અક્ષય તો હશે જ અહીં પણ વાક્યમાં કોઈ શરત નથી માત્ર તો ભાર આપવા માટે વપરાયું છે એટલા માટે અહીં જે તો છે એ તો નિપાત છે બીજું ઉદાહરણ જોઈએ આપણે એક જ વાક્ય એવું તો કેમ કહેવાય કે તેને નથી પરવું જો મિત્રો અહીં પણ તો આગળનું જે એવું જે છે એ વાક્ય નથી કોઈ શરત નથી એટલા માટે તો ભાર આપવા માટે વપરાયું છે એટલે નિપાત છે અને કે એઝ સંયોજક છે નિયમ નંબર જ્યારે બે વાક્ય વચ્ચે સમયનો સંદર્ભ હોય સમયની વાત હોય કોઈ બે વાક્યમાં ત્યારે એવા બે વાક્યોને જોડવા માટે જ્યારે ત્યારે અને જ્યાં સુધી ત્યાં સુધી સંયોજકનો ઉપયોગ થાય છે બે સંજોગ છે જ્યારે ત્યારે અને જ્યાં સુધી ત્યાં સુધી ઉદાહરણ અમારી બસ ગામ નજીક પહોંચી હતી સાંજ પડી ગઈ હતી તમે જોઈ શકો છો કે અહીંયા સમયની વાત છે કે સાંજ પડી ગઈ ને ત્યારે અમારી બસ પહોંચી ગઈ તો વાક્ય શું બનશે સમયની વાત છે એટલે અમારી બસ ગામ નજીક પહોંચી હતી ત્યારે સાંજ પડી ગઈ હતી આવું પણ લખાય કે જ્યારે અમારી બસ ગામ નજીક પહોંચી હતી ત્યારે સાંજ પડી ગઈ હતી બીજું ઉદાહરણ મારામાં જીવ છે હું લડતો રહીશ હું લડતો ક્યાં સુધી રહીશ તો કે મારામાં જીવ છે ત્યાં સુધી સમય વાત છે ને કે જે સમય મારામાં જીવ જ્યાં જે સમય સુધી મારા જીવ હશે ત્યાં સુધી લડતો રહીશ એટલે અહીં જ્યાં સુધી ત્યાં સુધી સંયોજક વધુ યોગ્ય છે જ્યાં સુધી મારામાં જીવ છે ત્યાં સુધી હું લડતો રહીશ આ થઈ સમયની વાત પાંચમો નિયમ જ્યારે બે વાક્ય વચ્ચે સ્થળ જગ્યાનો સંદર્ભ હોય ત્યારે એવા વાક્યોને છોડવા માટે જ્યાં ત્યાં સંયોજકનો ઉપયોગ થાય છે ઉદાહરણ રમતનું મેદાન હતું આજે બગીચો છે રમતનું મેદાન એક સ્થળ છે ને બગીચો પણ એક સ્થળ છે જુઓ જ્યાં રમતનું મેદાન હતું ત્યાં આજે બગીચો છે એટલે કે જે જગ્યાએ જે સ્થળે પહેલાં રમતનું મેદાન હતું એ જગ્યાએ આજે શું છે બગીચો છે તો અહીં સ્થળની વાત થઈ એટલે જ્યારે સ્થળનો સંદર્ભ હોય ત્યારે તેવા બે વાક્ય જોડવા માટે જ્યાં ત્યાં સંયોજકનો ઉપયોગ થાય છે મિત્રો તો અહીં આપણે ભાગ એક પૂર્ણ કરીએ છીએ ભાગ બીજો બાકીના જે પાંચ નિયમો છે ચાર નિયમો છે તે આપણે ભાગ બેમાં જોઈશું તો મિત્રો અહીં આપણે આ વિડિયોને પૂર્ણ કરીએ છીએ આપને ખાસ વિનંતી છે કે વ્યાકરણ ગુરુ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ બટન છે એને દબાવો જેથી કરીને નવો વિડીયો હું જ્યારે અપલોડ કરીશ તે તો આપની પાસે નોટિફિકેશન આવી જશે આ વિડીયો અન્ય વિદ્યાર્થીઓ સુધી અન્ય શિક્ષક મિત્રો સુધી શેર કરો જેથી કરીને બીજા અન્ય વિદ્યાર્થી મિત્રો પણ ઘરે ભણી શકે અને ચોક્કસ મિત્રો મારી મહેનતને તમે લાઈક પણ આપો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આપનો ખૂબ ખૂબ આભાર